No. લોકો ને જે કહેવું હોય એ ભલે કહે, કાયર ભાગેડુ, કોઈ સાથે કઈ સંબંધ નથી, કઈ લેવા દેવા નથી. આજે આજે રાત્રે જિંદગી ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવું છે. પણ મરતા પહેલા મારો એક મારો લેખ મારે સંપાદકો સુધી પહોંચાડવાનો છે. એ કામ ઘરના કોઈ પણ લોકો કરી દેશે. કાલે જ્યારે આ લેખ છપાશે ત્યારે કેટલાની નજર એના ઉપર ફરશે, કેટલા લોકો સરખી રીતે જોશે, કેટલાક લોકો જોઈને પાનું જ ફેરવી નાખશે, અને કેટલા લોકો વાંચીને આ ક્ષેત્રમાં જાણવા માટે ઊંડા ઉતરી જશે. આજે આજે રાત્રે મરતા પહેલા મારે એક વાત કરવી છે, મારી લાચારીની વાત કરવી છે, મારી મારી વિડંબનાની વાત કરવી છે. લોકોમાં હવે માનવતા નથી રહી એ વાત કરવી છે. બીજી માર્ચ કર્ફ્યુ હતું, એના કારણે દિવસ જેમ તેમ ઘરે વીતી ગયો, પણ રાત રાત દિવસ કરતા વધારે ડરાવણી, વધારે ભયાનક હતી. મને બરાબર યાદ છે 8:30 વાગ્યે વંદનાબેનનો ફોન આવ્યો, લોકોના ટોળા આવી રહ્યા છે, પોલીસને જાણ થઈ ગઈ છે. હા સાંભળીને હું ગભરાઈ ગઈ હતી. એટલી વારમાં ઘરના લોકો સામે આવીને ઉભા રહી ગયા, એટલે મેં માંડીને વાત કરી. સેફી પાર્કમાંથી લોકોના ટોળા આવી રહ્યા છે, કાદરભાઈના ઘરના લોકો છે. ચિંતા ના કરો, મેં એને આશરો આપવાની હા પાડી દીધી છે માનવતાને કારણે. સાંભળીને માજી વર્તી પડ્યા. ગામના લોકોને જે કરવું હોય એ ભલે કરે, આપણા ઘરમાં એકે જાતની ધમાલ નોતરવાની જરૂર નથી, બધું પોતાના કર્મ પ્રમાણે થાય છે, બધું કર્મ પ્રમાણે થાય છે. માજીની આ વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ હતી કે આવી રીતે શું કામ વર્તી રહ્યા છે માજી, આમ શું કામ બોલી રહ્યા છે? કારણ કે થોડીક વાર પહેલા એ પોતે જ બાળકોને સમજાવી રહ્યા હતા કે આંગણે આવેલા માણસને આશરો અપાય, માનવતાના પાઠ ભણાવી રહ્યા હતા બાળકોને, અને હવે આવી રીતે શું કામ વર્તી રહ્યા છે? હા આમ શું કામ બોલી રહ્યા છે માજી? કઈ નહોતું સમજાતું, કઈ નહોતું સમજાતું. મારી જિંદગીના 40 વર્ષ શાળામાં વીત્યા છે. બાળકોના સ્મિત ચહેરાઓ વચ્ચે
जिंदगी ने 40 वर्ष क्या बीती गया ने खबर ज ना पड़ी। शाळा ना बेल नो घंट नो अवाज हजू संभळाय छे कान मां। नैतिक मूल्य नु सिंचन, जीवन घडतर, मानवता नी शीख, आ बधा शब्द मारा नाम साथे जोडायेला हता छे ने रहेशे। શાળામાં બાળકોને પાઠ ભણાવવા કરતા માનવતા વિશે વધારે શીખવ્યું છે, ભણતર કરતા ગણતર વધારે શીખવ્યું છે। આજે બધા જ બાળકો ખૂબ સારી પોઝિશન ઉપર પહોંચી ગયા છે। કોઈ ગવર્નમેન્ટમાં જોબ કરે છે, કોઈ પોલીસમાં છે, કોઈ મારી જેમ શિક્ષક છે। એ લોકો બધા જ વ્યક્તિત્વના વિકાસની શિબિરનું આયોજન કરતા, એમાં મને આમંત્રણ આપતા, હું જતી લોકોને સમજાવવા માટે માનવતા વિશે। એટલે મને થયું કે કોઈ મદદ માટે આવશે, કોઈ મદદ માટે આવશે, પણ કોઈ ના આવ્યું, કોઈ મદદ માટે ના આવ્યું। હું રાહ જોતી રહી। મેં સામેથી ફોન કર્યો તો એ લોકો એમ કહીને ટાળી દીધી વાતને, મેડમ આપણો કોઈ ફાયદો નથી આમાં, આપણો કોઈ ફાયદો નથી આમાં। છતાંય હું વિચારતી રહી કે કોની પાસે આશરો માંગવો, કોની પાસે મદદ માંગવી, અને યાદ આવ્યું કે રવિ ગાંધીવાદીના કાર્યક્રમમાં જોડાયેલો છે, ત્યાંથી મદદ મળે। પણ એ બચારાએ મને જે વાત કરી એ સાંભળીને તો હું વિચારમાં પડી ગઈ હતી। કહ્યું કે બે દિવસ પહેલા જે સોસાયટીને સળગાવી નાખવામાં આવી ને, એની સામેની સોસાયટી વાળા બધા જ લોકો અગાશીની પાળી ઉપર બેસીને તમાશો જોઈ રહ્યા હતા। કોઈ મદદ કરવા ન આવ્યું મેડમ, મદદ કરવા તો શું, કોઈના પેટનું પાણી ન હલ્યું, કોઈના પેટનું પાણી પણ ના હલ્યું। એવી હતી આ લોકોની માનવતા। છતાં હું વિચારતી રહી કે ક્યાંયથી મદદ મળી જાય, ક્યાંયથી આશરો મળી જાય, અને ફોનની રિંગ વાગી। સમાચાર મળ્યા કે ખાધરભાઈના ઘરના લોકો નીકળી ગયા છે, રસ્તામાં ક્યાંક છે। એ સાંભળીને માજી વર્તી પડ્યા। મર્જાદાના ઘરમાં માંસાહારી ના પોસાય, આ ધર્મ સંકટનો સમય છે। અરે મને તો કોઈ પૂછો, મારા માટે માનવતા એ સૌથી મોટો ધર્મ છે। પણ એ વખતે હું સાવ શબ્દહીન થઈ ગઈ હતી, મારા પાસે વ્યક્ત કરવા એક પણ શબ્દ જ ન હતા। અચારકથી બારેથી અવાજ આવ્યો, કાદરભાઈ, કાદરભાઈ ના ઘરના લોકો, તો લોકો આવી રહ્યા છે, હાથમાં સળગતા લાકડા છે। મેં ઘરના લોકોને કહ્યું કે ચાલો ને આપણે આ લોકોને ચૂપ કરાવીએ, આ લોકોને કહીએ કે પાછા જતા રહે, તો મારા ઘરના લોકોએ મને ચૂપ કરાવી દીધી, એમ કહીને કે મારો 8મા ધોરણનો ક્લાસ નથી, કે હું એક રાડ પાડીશ ને લોકો ચૂપ થઈ જશે, આ લોકો કોઈનું નહીં માને, એમ સમજાવીને મને ચૂપ કરાવી દીધી। અને એટલી વારમાં બારેથી પિશાચી કોલાહલનો અવાજ આવ્યો, હું જોવા ગઈ તો જાણવર માણસો બધા આમથી આમ ભાગી રહ્યા છે, દુવાળાના ગોટે ગોટા, લપકારા લેતા ભડકા, બળતા કપડા, પેટ્રોલ કેરોસીન, અને અનવ શરીરની ગંધ હતી ત્યાં। જોઈને અમે ચૂપ થઈ ગયા, અમે બધા સાવ ચૂપ થઈ ગયા, એકબીજાની સાથે હોવા છતાં અજાણ્યાની જેમ રહ્યા। રાહ જોતા રહ્યા, એ રાત ક્યારે પૂરી થઈ?
હા બામણી રાત ક્યારે પૂરી થશે? પણ એ બામણી રાત પૂરી જ ના થઈ. બીજા દિવસે સવારે કર્ફ્યુ અને ભયને કારણે બધા જ પોતપોતાના ઘરમાં હતા. અરે ફોનની રિંગ વાગી. અમને થયું કે કોઈ મદદ કરવા માટે આવી રહ્યું છે, પણ સમાચાર મળ્યા કે ગઈકાલ રાતના બનેલા બનાવમાં કાદરભાઈ અને એનું આખું પરિવાર એ વખતે મારા માનવ તારા બધા જ શબ્દ દોરડા ઉપર લટકતી લાશની જેમ લટકતા રહ્યા. હું સુન પડી ગઈ. શું બોલવું, શું ના બોલવું, શું વર્તવું, કઈ નતું સમજાતું. અત્યારે પણ કઈ નથી સમજાતું. અરે યાદ આવે છે, 10મા ની પરીક્ષામાં જયારે સંજના નપાસ થઈ હતી, હું એના ઘરે ગઈ હતી. મેં એના ઘરના લોકોને કહ્યું હતું કે કદાચ એ મરતા પહેલા મારી પાસે આવી હોત તો એને આવું ના કર્યું હોત. આજે હું પણ એ જ અનુભવું છું. કોની પાસે જવું, કોની પાસે ના જવું, ક્યાં આશરો માંગો, કઈ નથી સમજાતું. ગઈકાલે રાતના જે જોયું એ ફરી પાછો જોવાની હિંમત નથી. લોકો એની માનવતા ખોઈ ચૂક્યા છે એ જોવાની પાછી હિંમત નથી મારામાં. માટે માટે આજે રાત્રે